આપ જોઈ રહ્યા છો સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ. હું છું આપની કહેતી એન્કર પાવી પામ્બણિયા. સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ માં આપનું સ્વાગત છે. તો જોઈએ આજના મહત્વના સમાચારમાં. લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો સ્પીડન્યુઝ 17 ડિજિટલ લાઈવ. હારમે સત્યની સાથે જૂનાગઢમાં કોરોના વોરિયર્સ ડોક્ટરો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંતર્ગત જૂનાગઢ મેડિકલ કોલેજના પટાગણમાં ઔષધીય વૃક્ષોનું કરાયું વાવેતર. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાના ઉપસ્થિતિમાં કોરોના વોરિયર્સ ડોક્ટરો દ્વારા જૂનાગઢ ખાતે વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરાઈ. જૂનાગઢ મેડિકલ કોલેજના વિશાળ પટાગણમાં કોરોના વોરિયર્સ ડોક્ટરો દ્વારા વૃક્ષારોપણ કરી વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. પ્રવાસન મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા, જૂનાગઢના મેયર શ્રી ધીરુભાઈ ગોહિલની ઉપસ્થિતિમાં કોલેજ કેમ્પસમાં લીમડા સહિત 270 જેટલા ઔષધીય છોડ વાવેતર કરાયું હતું. મંત્રીશ્રીએ તુલસીના રોપ વિતરણ માટે વૃક્ષરથનું પણ પ્રસ્થાન કરાવ્યું હતું. પર્યાવરણનું જતન એ આપણા સૌની ફરજ અને નૈતિક જવાબદારી છે તેમાં આ પ્રસંગે જણાવી મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડાએ કહ્યું કે કુદરત હવા પાણી પ્રકાશ બધું આપે છે. વિવિધ પ્રકારની જમીન જંગલ દરિયો જૈવિક વિવિધતાથી પૃથ્વી ભરપૂર છે. બસ તેમાં આપણે અવ્યવસ્થા નથી કરવાની. લોકોએ કુદરતી આપત્તિમાં ભોગથી બચવું હશે તો પર્યાવરણને પ્રાથમિકતા આપવી પડશે. મંત્રીશ્રીએ એકલો માણસ પર્યાવરણ જાળવવા શું કરી શકે તેના વિવિધ દ્રષ્ટાંતો આપી સૌને પર્યાવરણ જાળવવા અનુરોધ કર્યો હતો. મેયર શ્રી ધીરુભાઈ ગોહિલે જૂનાગઢ શહેરમાં પર્યાવરણ જાળવણી માટે લેવાયેલ વિવિધ બાબતોની જાણકારી આપતા કહ્યું કે 4 એસટીપી પ્લાન્ટના માધ્યમથી ગંદુ પાણી શુદ્ધ થશે. ઈવનગર ડમ્પિંગ સાઇટના કચરામાંથી ગેસ ખાતર બનાવી કચરાનો ઉપયોગ યોગ્ય નિકાલ કરવામાં આવી રહ્યો છે. જૂનાગઢ શહેરમાં મહત્તમ વૃક્ષોનું વાવેતર થાય તે સતત પ્રયાસો છે. તેમણે પર્યાવરણ જાળવણી અને વડાપ્રધાન શ્રી દ્વારા કરાતા પ્રયાસોમાં સૌને સહયોગી થવા આગ્રહ કર્યો હતો. કાર્યક્રમમાં ઉપસ્થિત મંત્રીશ્રી, મેયર શ્રી, ડેપ્યુટી મેયર હેમાંશુ પંડ્યા, મુખ્ય વન સંરક્ષણ ડૉક્ટર કે રમેશ, સ્ટેન્ડિંગ ચેરમેન રાકેશ ધુલેસિયા, સાંસદ પક્ષના નેતા પટોડિયા, બાગ બગીચા કમિટીના ચેરમેન ઈલાબેન બાલસ, નાયબ વન સંરક્ષણ ધીરજ મિત્તલ, મ્યુનિ કમિશનર તુષાર સુમેરા, મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ ડૉક્ટર સુશીલ કુમાર, ઇન્ચાર્જ ડીન ડૉક્ટર ખ્રહા ભટ્ટ, આરએમ ઓડો સોલંકી સહિતનાઓએ વૃક્ષારોપણ કર્યું હતું અને કાર્યક્રમનું સંચાલન હારૂનભાઈ વિહડે અને આભાર વિધિ ઉષ્મા નાણાવટીએ કરી હતી. શૈલેષ વર્મા, સ્પીડ ન્યૂઝ 17, જૂનાગઢ. આજે 2021ના વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી જૂનાગઢ ખાતે થઈ મહાનગરપાલિકા વિસ્તારમાં અને માનનીય મંત્રી શ્રી પ્રવાસન અને મત્સ્યોદ્યોગ શ્રી જવાહરભાઈ ચાવડા સાહેબના અધ્યક્ષસ્થાને પ્રોગ્રામ થઈ. એના અનુસંધાને વહેલી સવારે આપણે ગિરનારની જો ધાર્મિક ક્ષેત્રો છે જેમાં જેટલા પ્રવાસીઓ દ્વારા જો પ્લાસ્ટિક કચરો થવામાં આવ્યો એમને વન વિભાગ અને યુથ હોસ્ટેલ એસોસિએશન ઓફ ઇન્ડિયાનો સંયુક્ત ઉપક્રમ દ્વારા કરીબ 200 કિલો પ્લાસ્ટિક તો અત્યાર સુધી એકત્ર કરવામાં આવ્યા છે અને હજુ એ કામ ચાલુ જ છે અને આ બધા પ્લાસ્ટિક કચરાનો નિકાલ વૈજ્ઞાનિક પદ્ધતિથી આપણે કરવામાં આવશે જીપીસીબીના જો રિજનલ ઓફિસ દ્વારા. તે ઉપરાંત જીએમઈઆરએસ મેડિકલ કોલેજ ખાતે કોરોના વોરિયર્સે જો કોરોનાની પ્રથમ અને બીજા વેવ દરમિયાન જે રાષ્ટ્ર સંકટને સામનો કર્યો એમના ઓનરમાં અહીંયા વૃક્ષારોપણ કરવામાં આવ્યું એન્ડ એના પછી અમે બધા માન્ય મુખ્યમંત્રીશ્રીના વિડીયો કોન્ફરન્સમાં જોડવાના છીએ અને બધાને અમે અપીલ કરીએ કે તમામ સિટીઝન્સ પર્યાવરણની જતનમાં અને વૃક્ષારોપણમાં ભાગ લઈને આપણે પૃથ્વીને ઓર હરિયાળું બનાવીએ. ધન્યવાદ. વર્લ્ડ પર્યાવરણ દિવસને સારા દિવસે જૂનાગઢ મુકામે જીએમઈઆરએસ ખાતે અમે ભેગા થયા હતા, પર્યાવરણ બાબતની અમુક વાતો કરી. પર્યાવરણ એટલે બે વસ્તુ આપણે કહી શકીએ કે કુદરત આપણને જે આપે છે તેનો યુસેજ કરવો અને આપણે જે વસ્તુ યુસેજ કર્યા પછી એનો જે નિકાલ કરીએ છીએ આ બે વસ્તુમાં આખું પર્યાવરણ આવી ગયું. અને જાળવણી કેમ કરવી તે વાતો કરી. બીજું